नमस्ते विद्यार्थी मित्रों, हूँ जया पटेल, शांति निकेतन शिक्षण संकुल में तमारू स्वागत करूँ छू। आज आप धोरण बी में कल्लोल विषय में पाठ छ पर्वतनो मुरब्बो एम भाग बे भणीशू। विद्यार्थी मित्रों, आगळना वीडियोनी अंदर आप भणी गया छे कि अमृत काकानो पर्वत जे मैं वार्ता कहेली वार्ता परथी आज आप अहींया प्रश्नोना जवाब अने शब्दों विषे भणवाना छीए। विद्यार्थी मित्रों, तमारी बुकनी अंदर पेज नंबर 76 जुओ। अहीं सूचना आपेली छे कि नीचेनी विगतो कोने लागू पड़े छे। तो अहीं वाक्यो आपेला छे केटलाक, आ वाक्यो कोने लागू पड़े छे ए व्यक्तिनुं नाम लखवानुं छे। पहला नंबरमां छे शाकभाजीनी लारी, तो कोण हता? सकराभाई। बीजा नंबरमां छे ब्रश कांसको तेल, तो तमने खबर छे कि थेलीनी अंदर ब्रश कांसको तेल कोण मूकतुं हतुं? मृगेशभाई। तीजा नंबरमां मोबाइलमां बजारनो वीडियो, तो आर्यन बजारमां शुं करतो हतो? मोबाइलमां वीडियो बनावतो हतो। चौथा नंबरमां छे चानी दुकान, तो चंद्रकांत, चंद्रकांतने शुं हतुं? चानी दुकान हती। पांचमा नंबरमां छे जेवुं एनुं नाम तेवुं एनुं काम, एटले के पर्वत। पर्वत कोने कहता था? बड़द ने। अहीं केटलाक वाक्यो आपेला छे, वाक्योने शब्दो गोठवी वाक्य फरीथी लखवाना छे। आ शब्दो छे आडावाळा शब्दो आपेला छे, ए शब्दोने गोठवी अने आपणे वाक्य फरीथी बनावानुं छे। पहला नंबरमां छे बजारनो वीडियो आर्यन उतारतो हतो, तो आर्यन बजारनो वीडियो उतारतो हतो। બીજા નંબરમાં છે લઈને જતા હતા શાકભાજીની લારી સકરાભાઈ, તો સકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા। ત્રીજા નંબરમાં છે તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા, તો તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા। ચોથા નંબરમાં છે દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા, તો હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા। પાંચમા નંબરમાં છે પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા, આવું વાક્ય હોય ના હોય તો આપણે વાક્ય બનાવીશું, અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા। અહીં શબ્દોમાં લખવાનું છે 76, તો આ રીતે બંને બોક્સમાં તમારે 76 લખી દેવાના છે। પેજ નંબર છે 77। વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ચિત્ર અને ફકરાના આધારે એમને ઓળખી કાઢવાના છે। અહીં કેટલાક વાક્યો આપેલા છે, મારી પાસે બે પૈડાવાળું વાહન છે, એટલે કે પાર્થેશભાઈ અને હર્ષદભાઈ। બીજા નંબરમાં છે હું મારા મમ્મી પપ્પા સાથે રહું છું, તો કોણ? તૃપ્તિ અને હર્ષવર્ધન। મારે ચાર પગ છે, તો પર્વત। હું ગુસ્સામાં છું, તો કોણ ગુસ્સામાં છે? અમૃત કાકા। હું ગભરાઈ ગયો છું, સકરાભાઈ। હું ચિંતામાં છું, તો શ્રીધરભાઈ ફુગ્ગાવાળા। મને હસવું આવે છે, તો દુકાનદાર। મારી ચાની દુકાન છે, તો ચંદ્રકાંત। મારા હાથમાં મોબાઈલ છે, કોના હાથમાં મોબાઈલ છે? આર્યનના। વિદ્યાર્થી મિત્રો, 10મા નંબરનો પ્રશ્ન છે, તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો ત્યાં શું શું ખરીદી કરો? એ પ્રશ્નનો જવાબ તમારે જાતે વિચારીને લખવાનો છે। અહીં શબ્દોમાં 77 લખ્યા છે, એ તમારે બોક્સમાં લખી દેવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમે બજારમાં જાઓ છો, તો બજારમાં દુકાનો જુઓ છો, કઈ કઈ દુકાનો હોય છે? તો કરિયાણાની દુકાન હોય છે, મોબાઈલની હોય છે, કપડાની હોય છે, સ્વીટની હોય છે, બેકરી હોય છે ને ઘણી બધી દુકાનો, ચપ્પલની હોય છે। અહીંયા આપણે પહેલા નંબરની દુકાન વિશે શીખવાના છીએ। દુકાનનું નામ છે કુપારુ કિયારા સ્ટોર, એટલે કે કરિયાણાની દુકાન છે, એનું નામ શું છે? કુપારુ। તમને ખબર હશે કે દરેક દુકાનનું બોર્ડ આપેલું હોય છે, કે બોર્ડમાં શું લખેલું હોય છે, મોબાઈલની દુકાન હોય તો રાજશ્રી, મીઠાઈની દુકાન હોય તો કૃષ્ણા, એવી રીતે અલગ અલગ પોતાના નામ આપેલા હોય છે। અહીંયા તમને ખબર હશે કે કરિયાણાની દુકાનમાં શું મળે છે? ઘી, ગોળ,
તેલ અનાજ કઠોળ ખાડના છૂટક વેપારી હોય છે આ રે. અને સંપર્કમાં શું લખ્યું છે? સુજન વી પટેલ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા જે બોક્સ આપેલા છે એ બોક્સમાં તમારે કરિયાણાની દુકાનમાં કઈ કઈ વસ્તુ મળે છે એ લખવાનું છે. અને દુકાનદારનું નામ એટલે કે સંપર્ક, તો સુજન વી પટેલ. આ રીતે તમારે શું કરવાનું છે? લખી દેવાનું છે. બીજા નંબરની દુકાન છે રાજશ્રી મોબાઈલ. તમને ખબર છે કે મોબાઈલની દુકાનમાં શું શું મળે? તો દરેક કંપનીના નવા અને જૂના મોબાઈલ મળે છે. મોબાઈલના કવર મળે, ગ્લાસ મળશે, નવા સિમ કાર્ડ મળશે અને રિચાર્જ કરી આપવામાં આવે છે. અહીંયા સંપર્ક માટે કોનું નામ લખેલું છે? તો સૂર્યપ્રકાશ પરમાર. અને એમનો મોબાઈલ નંબર આપેલો છે, શું છે? 22 22 22. એ રીતે 10 અંકડાનો મોબાઈલ નંબર છે. આ દુકાનમાં શું મળે છે? તો તમારે લખવાનું છે બોક્સમાં નવા મોબાઈલ, જૂના મોબાઈલ, કવર, રિચાર્જ, સિમ કાર્ડ, ગ્લાસ. અને દુકાનદારનું નામ શું લખશો તમે? સૂર્યપ્રકાશ પરમાર. ફોન નંબરમાં તમારે જે ઉપર નંબર આપેલો છે એ શું કરવાનો છે? નીચે લખવાનો છે. અને નીચે છે 78, એ તમારે શબ્દોમાં લખવાના છે. હવે ત્રીજા નંબરની દુકાન આવે છે કિરાણા, સોરી કૃષ્ણા સ્વીટ માર્ટ, એટલે કે મીઠાઈની દુકાન છે. મીઠાઈની દુકાનમાં શું શું મળે? અહીંયા મોતીચૂર લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુકતરી, જલેબી, પેડા, મથુરા પેડા, માવો, બરફી, કાજુ બરફી અને છેલ્લે શું છે? શ્રીખંડ. શું લખેલું છે? પ્રસંગના ઓર્ડર લેવામાં આવશે. નંબર બી આપેલો છે. અને તમને નીચે બોક્સ આપેલા છે એ બોક્સમાં શું કરવાનું છે? મીઠાઈના નામ લખવાના છે. જે મેં લખેલા દેખાય છે તમને? શું લખેલું છે મેં? મોતીચૂર લાડુ, કાજુ કતરી, મોહનથાળ, જલેબી, રસગુલ્લા અને પેડા. દુકાનદારનું નામ શું લખીશું? તો તૃપ્તિ યાદવ. છેલ્લે છે બેકરીની દુકાન આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે બેકરીમાં શું મળે? બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી, ટ્રોફી, આઈસ્ક્રીમ, પછી ક્રીમ રોલ, કેક અને નાનખટાઈ. અહીં સંપર્કમાં શું લખેલું છે? તૃષા ટોપીવાળા. દુકાનદારનું નામ છે. અને આ દુકાનનું બોર્ડ શું મારેલું છે? દુકાનનું નામ શું આપેલું છે? બાર્બી બેકરી. અને અહીંયા મોબાઈલ નંબર બી આપેલો છે. દેખાય છે તમને? શું શું મળશે? તો ઉપર જે લખેલું છે તમારે બોક્સ આપેલા છે બોક્સની અંદર લખવાનું છે. તો બ્રેડ, કેન્ડી, પાઉં, જેલી, ટોસ્ટ, કેક, આ બધું બોક્સમાં સારા અક્ષરે લખી દેવાનું છે. અને છેલ્લે દુકાનદારનું નામ શું આવશે ભાઈ? તો તૃષા ટોપીવાલા. અને મોબાઈલ નંબર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો 79. એ તમારે શબ્દોમાં સારા અક્ષરે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ પાઠની અંદર આપણે અત્યારે જે શીખ્યા વાક્યો એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે, પેજ નંબર 76 અને 78.